कपासनी हराजी मोड़ी शुरू थता भावनगर यार्ड में ककड़ाट, खेडूतोए यार्ड साथ माथे लीधो। कपासनी हराजी मोड़ी थता भावनगर मार्केट यार्ड में किसानों ककड़ाट करी मुक्यो। खेडूतोए आखू यार्ड माथे लेता यार्डना सत्ताधीशों ने परसेवो छूटी गयो। भावनगरना महाराजा कृष्णकुमार सिंह जी मार्केटिंग यार्ड में मोटी संख्या में खेडूतोए एकत्रित थईने होबाळो मचाव्यो। कपासनी हराजी मोड़ी शुरू थता वहेली सवारथी कपास लईने आवेला खेडूतोनो गुस्सो फूट्यो। रोषे भरायेला खेडूतोनो पित्तो जता होबाळो मचाव्यो। खेडूतोए हराजी जबबंद करावी देता देकारो थयो, जेने लई यार्डना चेरमेन दौड़ी आव्या अने खेडूतोने समझावा प्रयत्न कर्यो। जो कि रोषे भरायेला खेडूतो टसना मस न थया। यार्डना चेरमेन अरविंद चौहाणे खेडूतोने शांतिपूर्ण रीते समझावानो प्रयास कर्यो। आवतीकालथी कपासनी हराजी समयसर शुरू करवानो आश्वासन आप्यो। जो कि खेडूतो पण पोताना विरोध पर अड़ीखम दिखाया। आदिवासी समाज विफळता, राजभाग गढ़वीना तेवर पड़या ढीला। भूल नु थयु भान, कह्यु भूल थई गई। आदिवासी समाजने लईने વિવાદિત ટિપ્પણી કરનાર લોક સાહિત્યકાર રાજભા ગઢવી સામે રોષ ફેલાયો છે। ડાંગ વાસદા સહિતના વિસ્તારોમાં આદિવાસી સમાજના અગ્રણીઓ રસ્તા પર ઉતર્યા। રાજભા ગઢવી હાય હાયના નારા લગાવ્યા અને પુતળાનું દહન કર્યું। ભાજપના ધારાસભ્ય વિજય પટેલ, સાંસદ ધવલ પટેલે માંગ કરી કે રાજભા માફી માંગે। સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ પણ પુતળા દહનમાં જોડાયા। યુથ કોંગ્રેસે રાજભા ગઢવીનું પુતળા દહન કર્યું। કોંગ્રેસ ધારાસભ્ય મુકેશ પટેલ પણ વિરોધમાં જોડાયા। વઘઈમાં ચાર રસ્તા પર રાજભા ગઢવીનું પૂતળું સળગાવી તેમના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ધારાસભ્ય વિજય પટેલે પણ રાજભાના નિવેદનને વખોડ્યું, સાથે જ જાહેરમાં માફીની માંગ કરી। આ તરફ સાંસદ પ્રભુ વસાવા અને મંત્રી કુંવરજી હડપતીએ રાજભાના નિવેદનને વખોડ્યું, કહ્યું સમગ્ર આદિવાસી સમાજમાં દુઃખની લાગણી છે। ડાંગની આદિવાસી પ્રજા ભોળી પ્રજા છે। ડાંગની પ્રજા પર આવા આરોપ ન લગાવી શકાય। ચીમકી પણ આપી કે હવે આવું નિવેદન આપ્યું તો ડાંગની પ્રજા ડાયરાના મંડપો તોડતા અચકાશે નહીં। આ સાથે તેમણે કહ્યું કે તમારે જાહેરમાં માફી માંગવી પડશે, નહીં તો અમે તમારા ડાયરા નહીં થવા દઈએ। આદિવાસી સમાજે ઠાલવેલા રોષ અને પૂતળા દહન બાદ લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ખુલાસો કર્યો, જેમાં તેમણે દિલગીરી વ્યક્ત કરતા કહ્યું કે મેં ડાંગ આહવા વિસ્તારનો ઉલ્લેખ કર્યો છે, પણ આદિવાસી કે વનવાસીનું નામ લીધું નથી। વારંવાર ફાટક બંધ થવા મુદ્દે ઠાસરાના લોકોએ રેલવે અધિકારીને ઘેર્યો। ઠાસરામાં વારંવાર ફાટક બંધ થવા મુદ્દે લોકો કંટાળી ગયા છે, ત્યારે લોકોએ રેલવે અધિકારીને ઘેર્યા હતા। આણંદથી ગોધરા રેલવે લાઇનને નવું સ્વરૂપ આપી વન લેનની જગ્યાએ ટુ લેન બનાવવામાં આવી રહ્યો છે। તમામ કામગીરી અંતે નિરીક્ષકો દ્વારા ટ્રેકનું નિરીક્ષણ ચાલી રહ્યું છે, ત્યારે રેલવે વિભાગના CRSને ટ્રેક નિરીક્ષણ દરમિયાન ટ્રેક પર જ રોકવામાં આવ્યા। ઠાસરા રેલવે સ્ટેશન પાસે આવેલી ફાટક અચાનક જ બંધ કરી દેવાતા ફાટક પરથી અવરજવર કરતા 3000 લોકો મુશ્કેલીમાં મુકાયા, જેથી નિરીક્ષણ માટે પહોંચેલા CRSને ટ્રેક પર રોકી ગામ લોકોએ પોતાની વેદના ઠાલવી। ફાટક બંધ કરી દેવાતા 500 મીટરની જગ્યાએ 5 કિલોમીટર ફરીને જવાની લોકોને ફરજ પડી। મહત્વનું છે કે ફાટક બંધ કરી દેવાતા ઠાસરાની પટેલ એસ્ટેટ, વિમલ એસ્ટેટ, રુદ્ર એસ્ટેટ તેમજ શાહપુરા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડાના બૈઠકમાં શિક્ષકોના ત્રાસથી ગ્રામજનોનો હલ્લા, બોલ કરી તાળાબંધી। ખેડાના ગણતેશ્વર તાલુકામાં આવેલા બેડબ ગામમાં ગ્રામજનોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી। વાલીઓએ વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલતા શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું। શાળાના મુખ્ય શિક્ષકે અન્ય શિક્ષકોના ત્રાસથી બદલી કરી હોવાનું જાણવા મળતા ગ્રામજનો એકત્ર થયા અને શાળાએ પહોંચી ચકાસણી કરી। સાથે જ બાળકોને શિક્ષણથી વંચિત રાખીને અંગત કામ કરાવનારા શિક્ષકોની બદલીની માંગ કરી। શાળામાં આખો સ્ટાફ નવો આપવાની ગ્રામજનોની માંગ છે। બૈડબ પ્રાથમિક શાળામાં ધોરણ 1-8ના 178 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ગ્રામજનોનો આરોપ છે કે શાળાના બાળકોને લેખન વાંચન પણ નથી આવડતું। ગ્રામજનોએ તપાસ કરતા શિક્ષકો સમયસર હાજર ન રહેતા હોવાનું જાણવા મળ્યું, તો કેટલાક શિક્ષક શાળામાં જ બીડી ફૂંકતા હોવાનું સામે આવ્યું, જેને લઈ સ્થાનિકોએ શિક્ષકનો ઉધડો લીધો। સાથે જ માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપી। ટ્રકે નર્મદાની લાઇન તોડતા ભુજના રોડ પર પાણીના ફુવારા ઉડ્યા। કચ્છના ભુજ રોડ પર થઈ પાણીની રેલમછેલ, બેકાબુ બનેલા ટ્રક ચાલકે નર્મદાની લાઇન પર ટ્રક ચડાવી દેતા નર્મદાની પાણીની લાઇન તૂટી ગઈ હતી। નર્મદાની લાઇનમાં મસમોટું ગાબડું પડતા રોડ પર પાણીના ફુવારા ઉડ્યા, રોડ પર પાણીની રેલમછેલ થઈ ગઈ। બેકાબુ ટ્રકે નર્મદાની લાઇન તોડી નાખતા રોડ પર હજારો લીટર પાણીનો વેડફાટ થયો। ભુજિયાની તળેટીમાં આવેલ સ્મૃતિવન પાસે ટ્રકને અકસ્માત નડ્યો, જેથી ટ્રકના અકસ્માતમાં નર્મદાના શુદ્ધ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। એક બાજુ ભુજના લોકો પાણી માટે તરસી રહ્યા છે, ત્યારે બીજી બાજુ દિવાળીના તહેવારમાં જ પાણીની લાઇન તૂટતા તંત્ર સામે સવાલ ઉઠ્યા છે। ઓપલેટાના ગઢાડા ગામમાં કોઝવે તૂટતા લોકો નદીમાંથી જોખમી રીતે પસાર થવા મજબૂર। આ છે વિકસિત ગુજરાતની અસલી તસવીર, આ છે વિકાસની મોટી મોટી વાતોની વાસ્તવિકતા। આ દ્રશ્યો જ જ્યાં ગામ ત્યાં પાકા રોડના દાવાની પોલ ખોલી રહ્યા છે। રાજકોટના ઉપલેટાના ગઢાડા ગામમાં કોઝવે તૂટ્યા બાદ નવો નહીં બનાવતા લોકોને આ રીતે જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। ઉપલેટાના ગઢાડા ગામમાં કોઝવે તૂટતા ગ્રામજનો જીવના જોખમે મોજ નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે।
24 દિવસ થવા છતાં વરસાદમાં તૂટેલા કોઝવેનું સમારકામ હજુ સુધી નથી કરાયું. તંત્રએ કોઝવે રિપેર કરવાના બદલે કોઝવે પરથી લોકોને ન જવા માટેની સૂચનાનું ફક્ત બોર્ડ મારીને સંતોષ માન્યો. કોઝવે તૂટતા ગઢાડા ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને 12 કિલોમીટર ફરીને કેરાળા થઈ ઉપલેટા જવું પડી રહ્યું છે, ત્યારે ગ્રામજનો અને ગઢાડા ગામના પૂર્વ સરપંચે કોઝવેના સમારકામની માંગ કરી છે. છોટાઉદેપુરમાં તૂટેલો બ્રિજ તંત્રએ ન બનાવી આપતા લોકોએ ભંડોળ ભેગું કરી ડાયવર્ઝન બનાવ્યું. છોટાઉદેપુરના ભાવી જેતપુરમાં તંત્રનું કામ લોકોએ કર્યું, જાતે સ્વભંડોળ ભેગું કરી ડાયવર્ઝન બનાવ્યું. છોટાઉદેપુરના ભાવી જેતપુર નજીક આવેલ બ્રિજ ભારે વરસાદના કારણે તૂટી ગયો હતો. બોડેલીથી મધ્યપ્રદેશને જોડતા માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. લગભગ 2 મહિનાથી રાહદારીઓ અને સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ભાવી જેતપુરના વેપારીઓ, ખેડૂતો અને યુવાનોએ ભેગા મળી સ્વભંડોળ ભેગું કરી જનતા ડાયવર્ઝન બનાવ્યું, જેના કારણે લોકોને પડતી હાલાકી દૂર થઈ અને રાહત અનુભવી. જો કે આ જ નદીના પટમાં તંત્રએ ટૂંક સમયમાં 4 કરોડથી વધુના ખર્ચે નવું ડાયવર્ઝન બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ સ્થાનિકોએ જાત મહેનત જિંદાબાદ સૂત્ર અપનાવી ફક્ત 8 દિવસમાં જનતા ડાયવર્ઝન બનાવી લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરી. બ્રિજ તૂટી જતા રાહદારીઓને સામે કિનારે જવું હોય તો 35 કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડતો હતો, જેને લઈ રાહદારીઓનો સમય અને ખર્ચ ખૂબ થતો હતો. ગામના વેપારીઓના ધંધા રોજગાર ઉપર સીધી અસર થઈ હતી. ખેડૂતો આ કિનારેથી સામે કિનારે પોતાના ખેતરમાં જઈ શકતા ન હતા. વિદ્યાર્થીઓને સામે આવેલ હાઈસ્કૂલમાં અભ્યાસ માટે જવું મુશ્કેલ બનતું હતું. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ આસપાસના ગામના સરપંચો, ખેડૂતો, વેપારીઓ અને યુવાનોએ ફંડ ભેગું કરી જનતા ડાયવર્ઝન બનાવવાનું નક્કી કર્યું. ઓગસ્ટમાં આફત વરસ્યા બાદ હજુ વાપીમાં નથી થયો સર્વે. ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું હતું. આ પાક નુકસાનીની સહાય માટે રાજ્ય સરકારે ખેડૂતોને 1400 કરોડથી વધુના સહાય પેકેજની જાહેરાત કરી, પરંતુ વલસાડ જિલ્લામાં ખેતીના પાકમાં થયેલા નુકસાનીનો સર્વે હજુ પૂરો થયો નથી. વલસાડ જિલ્લામાં સર્વે ક્યારે પૂરો થશે અને ક્યારે સહાય ચૂકવાશે તેને લઈ ખેડૂતો હજુ મૂંઝવણમાં છે. વલસાડ જિલ્લામાં ઓક્ટોબરમાં વરસેલા વરસાદને કારણે પણ વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાં 1060 હેક્ટરથી વધુ જમીનમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે. વલસાડ જિલ્લાના ખેડૂતો સરકાર સમક્ષ છેલ્લા 10 દિવસમાં વરસેલા વરસાદને કારણે ખેતીના પાકમાં થયેલ નુકસાનીનો સર્વે પૂરો કરી વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. 28મીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઠીની મુલાકાત લેશે. દૂધાળા ગામ નજીક ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી મોદી આગામી 28 તારીખે અમરેલી જિલ્લાના લાઠીની મુલાકાતે આવવાના છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી લાઠી નજીક આવેલા દૂધાળા ગામ નજીક ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે. ત્યારબાદ પીએમ લાઠી ખાતે જાહેર સભાને પણ સંબોધન કરશે. પીએમ મોદીના આગમનને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી અમરેલી ખાતે 4800 કરોડથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલા વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. 5 કરોડના ખર્ચે પાણી પુરવઠાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે, તો 1094 કરોડના ખર્ચે ભુજ નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. કંડલા આવતી ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા પોલીસ દોડતી થઈ. દેશમાં વિવિધ ફ્લાઇટોને ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે, ત્યારે હવે કંડલા આવતી ફ્લાઇટને પણ ધમકી મળતા પોલીસ અને તંત્ર સક્રિય થયું. તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો. મુંબઈથી કંડલા આવતી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચેકિંગ વધારી દેવાયું. કંડલા એરપોર્ટ પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો. વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી. ચેકિંગ કરવામાં આવતા ફ્લાઇટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી. કંડલા એરપોર્ટ પર પણ તપાસ કરવામાં આવી હતી, જો કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ ન મળતા પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીએ રાહતનો શ્વાસ લીધો. રાજકોટ આગ કાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનરે માફી માંગી. સરકારે કર્યા ચોંકાવનારા ખુલાસા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ અને અમિત અરોરાએ કોર્ટની બિનશરતી માફી માંગી. બંને અગ્નિકાંડમાં મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. હાલના મ્યુનિસિપલ કમિશનર તરફથી ટીઆરપી ગેમ ઝોનને લગતો સંપૂર્ણ રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કરાયો, જો કે કોર્ટે આ તબક્કે સંપૂર્ણ રેકોર્ડ સ્વીકારવા ઇનકાર કર્યો. કોર્ટ સમક્ષ મુકાતા રેકોર્ડને પૂરતી અનુક્રમણિકા સાથે મૂકવા